हमेशा विवादों में रहती डीसा नगरपालिका की साधारण सभा आज विवाद वच्चे संपन्न थई हती। साधारण सभा में भाजप शासित पालिका भाजपा सदस्य डीसा धारासभ्य सामे बंड पोकारी दीधो हतो अने सभा दरमियान धारासभ्य ने चूप रहेवा माटे जणावी दीधुं हतुं। आम तो आ हती भाजप शासित पालिकानी साधारण सभा, परंतु आ साधारण सभा में आज पालिकाना प्रमुख अने धारासभ्य ने पालिकाना शासक पक्षना सभ्यो अने विपक्षना सभ्योए बराबरना घेरी लीधा हता। आटलू ओछू होय तेम डीसा नगरपालिकाना ज पाणी पुरवठाना चेरमेन रमेशभाई माजीराणाए तो आजे पालिकामां विरोध करती वखते धारासभ्य शशिकांत पंड्याने पण चूप रहेवानुं जणावी दीधुं हतुं। शशिकांत पंड्या डीसाना धारासभ्य छे अने पालिकाना चूंટાયેલા सदस्य पण छे, परंतु दरेक वखते डीसा नगरपालिकानी साधारण सभा में पहुंची अध्यक्ष पद पर पोते ज होय तेम वर्तन करता होय छे अने पालिका प्रमुख ने रजूआत करनारा सभ्यों ने पालिका प्रमुख वती जवाब आपता होय छे, त्यारे आजे पण कंईक आवुं ज बन्युं हतुं। आम तो डीसा नगरपालिकानी साधारण सभा पालिका प्रमुखना अध्यक्षस्थाने योजाती होय छे, परंतु डीसा नगरपालिकामां आ नियम जाणे लागू पड़तो न होय तेम आजे एकवार फरी पालिकानी साधारण सभानुं अध्यक्ष पद धारासभ्ये संभाळी लीधुं हतुं અને આજે પોતે જ સદસ્યોની રજૂઆતના જવાબો આપવા માંડ્યા હતા। ડીસા નગરપાલિકાના ભાજપના જ સદસ્ય અને પાલિકાના પાણી પુરવઠાના ચેરમેન રમેશભાઈ રાણાએ ડીસાના ધારાસભ્યને અધ્યક્ષની ગરિમા સમજાવી હતી અને ગેરબંધારણીય રીતે અધ્યક્ષ ન બનવા અને ચૂપ રહેવાની સલાહ પણ આપી દીધી હતી। ત્યારબાદ પણ ધારાસભ્ય શશિકાંત પંડ્યા માન્યા નહીં અને પોતે તમામ કામગીરીમાં દખલગીરી કરતા નજરે પડ્યા હતા। ત્યારે સાધારણ સભામાં રજૂ કરવામાં આવેલા પહેલા જ એજન્ડાને લઈ પાલિકાના શાસક પક્ષના નેતા નિલેશભાઈ ઠક્કર અને પૂર્વ પ્રમુખ અને દંડક પ્રવીણભાઈ માળીએ વિરોધ કરવાના શ્રીગણેશ કરી દીધા હતા। સાધારણ સભામાં જે પહેલો મુદ્દો રજૂ કરવામાં આવ્યો હતો તે મુદ્દો ડીસા નગરપાલિકા દ્વારા યોજાયેલી ગત સભાની કાર્યવાહીને બહાલ કરવાનો હતો, પરંતુ આ સદસ્યોએ તેને બહાલ કરવાનો લેખિતમાં ઇન્કાર કરી દીધો હતો। પાલિકાના ભાજપના સદસ્યો દ્વારા જ વિરોધ લેખિતમાં રજૂ કરવામાં આવતા પહેલા ધારાસભ્ય અને પાલિકાના પ્રમુખે સ્વીકારવાનો જોગવાઈ ન હોવાના લીધે સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો, પરંતુ બરાબર તે જ સમયે ડીસા નગરપાલિકાના પાણી પુરવઠાના ચેરમેન રમેશભાઈ રાણા પોતાની સાથે લઈને આવેલા મ્યુનિસિપાલિટી એક્ટનું પુસ્તક જ અધ્યક્ષ આગળ ધરી દીધું હતું અને અસ્વીકાર કરવાની જોગવાઈ હોય તો પ્રમુખને પુસ્તકના માધ્યમથી જણાવવાનું કહ્યું હતું। બાદમાં પાલિકા પ્રમુખ અને ધારાસભ્યને ગત સભાની કાર્યવાહીની બહાલી માટે સદસ્યોનો લેખિતમાં કરવામાં આવેલો વિરોધ સ્વીકાર કરવાની ફરજ પડી હતી। આજે અમારું બળ હતું અને બધાના સાથ અને સહકારથી સારી રીતે પૂરું થયું છે અને જે આ બળ હતું એ વિકાસના કામ માટે હતું। બીજું વાત છે કે જે RJY રાજીવ ગાંધી આવાસ યોજનામાં જે મકાનો બનેલા છે એ મકાનો જે તે સમયે બનેલા છે એમાં અત્યારે દરેક ફ્લેરમાં પાણી લીક થાય છે। પરમદિવસે RCM સાહેબ આવ્યા છે, એમને ત્યાં રૂબરૂ મુલાકાત કરી છે અને જે ફ્લેટોમાં જે આમ પ્રોબ્લેમ છે એટલે કોઈ રહેવા માટે આવતું નથી, હવે એનું થોડું રિપેરિંગ કામ કરાય અને દરેકને નિઃશુલ્ક આપવાના છે, એમાં એક રૂપિયો પણ ચાર્જ લેવાનો નથી, એટલે બધાને જે છે મકાન એમાં બધાને ફાળવણી કરી દેવાની છે। એ મકાનો આપે તો લગભગ ટૂંક સમય થયો છે, એક કે દોઢ વર્ષ પહેલાં, તો એવું કેવું બાંધકામ થયું કે એ બનેના લગભગ 2.5 વર્ષ અગાઉ બની છે અને એમાં થોડું છે મેકેનિક કામ બરાબર નથી, પણ એના માટે અમે જે આમાં થતું હશે જેને જે કામ કર્યું છે જે કોન્ટ્રાક્ટર છે એની સામે અમે કડકમાં કડક કાર્યવાહી કરીશું। ખાસ કરીને આજે બોર્ડની અંદર બેન કેટલાક સભ્યો ભાજપના જ કેટલાક સભ્યોએ બેહુદું વર્તન કર્યું હતું,
આપ મહિલા પ્રમુખ છો છતાં પણ સામે એવું વર્તન કરે તો શું કહેશો મામલે? એમાં મારે કહેવાનું એટલું છે કે જ્યારે સમય આવશે ત્યારે હું સરકાર શ્રી પાર્ટીમાં રજૂઆત કરીશ અને એ લોકોના જે જે વર્તન કરે છે, જે પાર્ટીના હોવા છતાં જે વિકાસના કામ થાય છે એ લોકોથી સહન નથી થતા, એટલે ખોટા ખોટા વિરોધ કરે છે અને ખોટી રીતના બદનામ કરવાનું કરે છે। ઘર કો આગ લગી ઘર કે ચિરાગો સે, અને અત્યારે આ કહેવત સંપૂર્ણ રીતે બંધ બેસતી ડીસા નગરપાલિકા માટે સાબિત થઈ રહી છે। ડીસા નગરપાલિકા દ્વારા આજે જનરલ બોર્ડને લઈ જે પણ મુદ્દા રજૂ કરવામાં આવ્યા તેનો વિરોધ વિપક્ષ કરે કે ન કરે, પરંતુ ભાજપના સદસ્યો તેનો ઉગ્ર વિરોધ કરતા નજરે પડ્યા હતા। જ્યારે ભાજપમાં આંતરિક વિગ્રહ આટલો વધી ગયો હોય ત્યારે વિપક્ષને કશું પણ કહેવાનું હતું નથી, પરંતુ ભાજપમાં લાગેલી આગમાં કોંગ્રેસના સદસ્ય અને પાલિકાના પૂર્વ પ્રમુખ વિપુલ શાહે હાથ શેકવાનો પ્રયાસ કર્યો હતો અને આજની આ પ્રક્રિયાને ભાજપની તાસીર ગણાવી દીધી હતી। ડીસા નગરપાલિકામાં શાસક પક્ષમાં જ ઘણા લાંબા સમયથી આંતરિક વિગ્રહ ચરમસીમા ઉપર છે અને તે આગામી સમયમાં પાર્ટીને જ મોટું નુકસાન કરાવશે, ત્યારે આ વિવાદ કેમ વકરી રહ્યો છે તે અંગે હવે મોવડી મંડળ દ્વારા ધ્યાન આપવાની જરૂર જણાઈ રહી છે। જ્યારે પાલિકાના પ્રમુખ હાજર હોય અને સાધારણ સભામાં અધ્યક્ષસ્થાન ગ્રહણ કરી શકતા હોય ત્યારે ડીસાના ધારાસભ્ય જે રીતે સાધારણ સભામાં સર્વે સર્વા બનવાનો પ્રયાસ કરી રહ્યા છે તે પાલિકાના સદસ્યોને જ નારાજ કરી રહ્યા છે।